एषो पञ्चनमुकारो सर्वभावप्रणाशनो मङ्गलाणञ्च सर्वेषु परमं भवैमङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं सुभद्राद्या जय जगन्मङ्गलं दमो मङ्गलमुक्तिष्ठम् अहिंसा संयमो तवो देवावीतं नमोऽसन्ति जस्त मे शया मनो अङ्गूठे अमृतवसे लब्धितनोभण्डा श्रीगुरुगौतमसमदीये वाञ्छेद्भरदातार ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदञ्चैव ओङ्काराय नमो नमः अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनसलाकया नेत्रमुन्मीलितमेन तस्मै श्रीगुरवे नमः धर्मनो कयो प्रकार मोक्ष दिन धर्मनो कयो प्रकार ધર્મનો કયો પ્રકાર બધા ધર્મોથી ભગવાનના બધા આચારોથી ભગવાનના બધા આરાધનાના માર્ગોથી જોઈન્ટ ન હોય જે ધર્મ આદર વગરનો હોય જે ધર્મ રુચિ વગરનો હોય જે ધર્મ અનાદરવાળો હોય જે ધર્મ ઉપેક્ષાવાળો હોય એ ધર્મ મોક્ષે ન જાય. ઘરમાં રહેલો માણસ રોજ કોઈને કોઈની ટીકા ટિપ્પણ કરે એ ઘરમાં કેટલા દાડા રહી શકે? ઘરનો માણસ હોય અને ટીકા ટિપ્પણ કરતો હોય, બધાના દોષ બહાર જઈને ગાતો હોય એ ઘરમાં કેટલા દાડા રહી શકે? ઘરમાં જેને અરુચિ હોય એ ઘરમાં કેટલા દાડા રહી શકે? ઘરની વ્યવસ્થાનો જે ભંગ કરતો હોય એ ઘરમાં કેટલા દાડા રહી શકે? એટલે ધર્મમાં કોણ રહી શકે? આદરવાળો, વ્યવસ્થાવાળો, આચારમાં, પ્રવૃત્તિમાં, ઈચ્છામાં, ભાવનામાં રહેતો હોય એવો આત્મા ધર્મમાં રહે એમ નહીં, બધા ધર્મનો અધિકારી બને. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.